શ્રીજી મહારાજે કૃપા કરીને વાત કરી, આજ તો અમને નિદ્રા બહુ આવી. આપણા જેવી જ વાત છે ને? શ્રીજી મહારાજ કહે છે, આજ તો અમને નિદ્રા બહુ આવી, તે ઘણું ઉઠવાનું કર્યું પણ ઉઠાય નહીં. બિલકુલ, શ્રીજી મહારાજ જાણે આપણા વતી જ કહેતા હોય ને. આજે તો નિદ્રા બહુ આવી, ઉઠવાનું ઘણું કર્યું પણ ઉઠાય નહીં. હવે આપણાથી જુદા ક્યાં પડે છે મહારાજ જાણો છો? તે નિદ્રામાં અમે વિચાર ઘણો કર્યો. નિદ્રામાં કોઈ દડો વિચાર આવે છે તમને? ભાન જ ન હોય. પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે નિદ્રામાં અમે વિચાર ઘણો કર્યો, તે વિચાર કર્યો એ વાત તમને કહું છું. અમે રામાનંદ સ્વામી પાસે આવ્યા, એ પહેલા આત્માને સાક્ષાત દેખતા, અત્યારે પણ દેખીએ છીએ. એ આત્મા સૂર્ય સરખો પ્રકાશે યુક્ત છે. આત્મદર્શન થવું એ તો બહુ કઠણ છે. પૂર્વના ઘણા સંસ્કાર હોય, કોઈક વિરલો હોય એને થાય છે, પણ બીજા તો આત્માનો વિચાર 100 વર્ષ સુધી કરે તો એ આત્મદર્શન થાય નહીં. આત્મદર્શનની વાત બહુ કઠણ છે. તો આત્મદર્શન ક્યારે થાય? કેવળ વિચાર કરે કોઈ દાડો આત્મા થવાતું નથી. શ્રીજી મહારાજ છતાં એક પ્રસંગ બની ગયેલો નાનકડો. મહાપ્રભુ સાથે થોડાક સંતો, થોડા ભક્તો સત્સંગ વિચરણમાં હતા. કોઈ ગામની ભાગોળે 10-12 વર્ષનો કોઈ છોકરો ઉભેલો, એટલે એકદમ આખા સંતો ભક્તો મહારાજ ઉભા રહ્યા, એટલે બાળક જરા ગભરાઈ ગયો કે આ કોણ હશે, શા માટે અહીં મારી પાસે ઉભા રહ્યા હશે. સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું, એટલે આ કોણ છે, તું કોણ છે? એટલે બાળકે કહ્યું, હું હરિજન છું. સમય પ્રમાણે ઘણી વાર શબ્દોમાં ફેરફાર થતો હોય છે. બાળકે ગમે તે કહ્યું હશે, એ વખતે જુદું કહ્યું હશે, એ વખતે જે શબ્દ ચાલતો હશે એ કહ્યું હશે. અત્યારે આપણે વાત આ સમયમાં કરીએ છીએ, એટલે બાળક કહે છે, હું હરિજન છું. શ્રીજી મહારાજ કહે છે, એમ કર, 10 વખત બોલ, હું આત્મા છું, આત્મા છું, આત્મા છું. છોકરો 10 વખત બોલ્યો. મહારાજ કે, બોલ કોણ છે? બાપજી, હરિજન છું. શ્રીજી મહારાજ કે છે, હવે એક કામ કરજો, અમે તને હમણાં પ્રસાદ આપીએ, 100 વખત બોલ આત્મા છું, આત્મા છું, આત્મા છું, 100 વખત બોલ. છોકરો બોલી ગયો અને બંધ રહ્યો, એટલે મહારાજ કે, અલ્યા તું કોણ છે? બાપજી, હરિજન છો. શ્રીજી મહારાજે એ બાળકને રાજી કર્યો. મુકુંદ બ્રહ્મચારી મહારાજની સાથે હતા, એમની પાસે જે કંઈ પ્રસાદ હશે એ લઈ અને મહારાજે બાળકને આપ્યો. એનું તો કામ થઈ ગયું. મહારાજ આગળ જતા જતા વાત કરવા લાગ્યા, આ જીવનો સ્વભાવ આ છોકરા જેવો છે. અહીં ભેળા કરીને કહીએ છીએ, ભાઈ તમે આત્મા છો, આત્મા છો, આત્મા છો, પછી પૂછી બહાર જઈને કોણ છો, અસલ માહિતી નીકળી આવે, હું આ છું. સ્વામિનારાયણ ભગવાન કહે છે, એવા લુખા વિચાર કરે કામ ન થાય. 100 વર્ષ સુધી આત્માનો વિચાર કરે તો એ આત્મદર્શન ન થાય. એ તો આત્મદર્શન ક્યારે થાય? જે ભગવાનનો ભક્ત હોય અને પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરતો હોય તો એને આત્મા દેખવો એ કાંઈ કઠણ નથી. અને ભગવાનના ધ્યાન વિના આત્મદર્શન થવું એવી કોઈ આશા રાખવી નહીં.
અને મોક્ષ આત્મદર્શનથી નથી થતો. શ્રીજી મહારાજે એક વાત બહુ ચોખવટ કરી દીધી, આત્મદર્શનથી કલ્યાણ નથી થતું, એ તો એક સિદ્ધિ છે. બાકી કલ્યાણ તો ભગવાનની ઉપાસના કરવી, ભગવાનના ચરિત્રો ગાવવા અને સાંભળવા, ભગવાનનું નામ સ્મરણ કરવું અને ધર્મમાં રહેવું, બસ એમનાથી જ મોક્ષ થાય છે. ચાર સાધનથી કલ્યાણ છે: ભગવાનની ઉપાસના, પ્રભુ ચરિત્ર ગાવા સાંભળવા, ભગવાનનું સ્મરણ અને પોતાના ધર્મમાં રહેવું. એ તો મોક્ષનો માર્ગ એટલો સરળ છે કે જેનામાં આ ચાર સાધન હોય એ નાવમાં બેસીને સમુદ્ર તરે એના જેવો સુગમ માર્ગ છે. અને ખાલી આત્મદર્શને કરીને કલ્યાણને ઈચ્છવું એ તો તુંબડા બાંધીને સમુદ્ર તરવા જેવી કઠણ વાત છે. પણ અમે આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ એનું કારણ એટલું જ છે કે દેહથી આપણે જુદા છીએ એ જો સમજાઈ જાય તો ભક્તિમાં વિઘ્ન ન થાય. વળી મહારાજ બીજી વાત કરે છે, જગતમાં એક કહેવત છે, જગતમાં એટલે સમાજમાં, મન હોય ચંગા તો હા બધાને ફાવે છે. જુઓ, એટલે કહેવત શ્રીજી મહારાજ વખતે હશે, મન હોય ચંગા તો કથરોટમાં ગંગા. ખબર નહીં કથરોટમાં ગંગા કે ગોદડામાં ગંગા. મન હોય ચંગા તો કથરોટમાં ગંગા, આ કહેવત કોને બનાવી ખબર છે? કોને બનાવી હશે? જેને ભજન કરવું ન હોય, જેને નાવું ધોવું ન હોય, જેને વહેલા ઉઠવું ન હોય, જેને મંદિરમાં જવું ન હોય, જેને માળા ફેરવવી ન હોય, જેને કોઈ પણ સત્કાર્ય કરવું ન હોય, જેને યાત્રા કરવી ન હોય, એવી ટોળકી ભેગી થઈ અને કહેવત બનાવી, કાંઈ કરવું નહીં. આપણે મનમાં બધું રાખીએ છીએ. મનમાં રાખો તો ખાવા પીવાનું મનમાં રાખતા હો તો શું કામ ગેસ સળગાવો છો? આપણે મનમાં બધું છે, પછી રોટલી વણવાની શી જરૂર? મનમાં બધું રાખીએ છીએ. એ નબળા માણસોની એ નબળાઈ ભરી ભાષા છે. જેને કાંઈ કરવું ન હોય, મંદિર નથી આવતા, આપણું મન ચોખ્ખું છે, ઓહો તો આવીને એવું કામ ફેરવે છે ઘરમાં, મન ચોખ્ખું. તો પછી કેમ કેવું જોઈએ ઓફિસે શું કામ જાઓ છો? મન ચોખ્ખું રાખીને બે હીરો ને સરકાર મની ઓર્ડર કરી દેશે ઘેર, તો ત્યાં શા માટે જાઓ છો? ત્યાં જવા માટે મન ચોખ્ખું છે એમ ચાલતું નથી. અને મંદિરે જવું હોય